નમસ્કાર. દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર સરસ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં એક જબરજસ્ત વાત કરવાનો છું, અને એ વાત એવા લોકો માટે કરવાનો છું કે જેઓ રાત્રે એર કન્ડિશન એટલે કે એસીમાં સૂઈ જતા હોય છે. તો એ લોકો માટે આપણે એક રિસર્ચ થયેલું છે, એના ઉપર એક વાત કરવાનો છું. તો જે લોકો એસીમાં સૂઈ જતા હોય છે એ લોકોને જો સવારે 4:30-5 વાગ્યાની વચ્ચે એ લોકોએ એસી બંધ કરી દેવું જોઈએ. હવે કેમ બંધ કરવું જોઈએ, એની પાછળનું કારણ. તો રિસર્ચ એવું થયું છે કે રાત્રે એટલે કે સવારે 4:30-5 વાગ્યાની વચ્ચે આપણા શરીરનું તાપમાન એકદમ લોએસ્ટ પર હોય છે, અને જો એ સમયે આપણે એર કન્ડિશનમાં અને એકદમ જો નીચા તાપમાને જો સૂઈ રહ્યા હોઈએ તો આપણને અપર રિસ્પાયરેટરી ટ્રેક ઇન્ફેક્શન, સાઇનસ, કોલ્ડ, કફ, રાયનાઇટિસ જેવી સમસ્યા થવાની વધારેમાં વધારે શક્યતા હોય છે. તેથી આ સમયે આપણે એસી બંધ રાખવું જોઈએ. અને જો મિત્રો તમે આવું એક મહિના સુધી કરશો તો ચોક્કસ તમને આની અંદર સારો એવો લાભ થશે. બીજું મિત્રો, જે રિસર્ચ થયું છે એની વાત કરું તો સવારે જે 6 વાગ્યાનો સમય હોય છે ને, સવારે 6 વાગ્યાનો સમય હોય છે તેમાં શરીરમાંથી કોર્ટિસોલ હોર્મોન, એને આપણે કહીએ તો સ્ટ્રેસ ઇન્ડ્યુસિંગ હોર્મોન, એ હાઈએસ્ટ લેવલ પર હોય છે. અને એ વખતે જો આપણે આપણા શરીરને જો રિલેક્સ કરવાવાળું કોઈ પણ જો આપણે કામ કરીએ તો આપણને એની અંદર ખૂબ જ ફાયદો થાય છે. અને એવું કયા કયા કામ હોય છે તો આપણે સવારે જો 6 વાગ્યે મેડિટેશન કરો, તમે ધ્યાન કરો, યોગા કરો, પ્રાણાયામ કરો, જો એવું તમે કામ કરો તો તમારા શરીરને ખૂબ જ સારો એવો આપણને ફાયદો થાય છે મિત્રો. અને જો સવારે 7-9 વાગ્યાનો સમય હોય છે, સવારે 7-9 વાગ્યાના સમયમાં આપણા જઠરની અંદર એટલે કે આપણા પેટની અંદર ડાયજેસ્ટિવ જ્યુસ વધારે રિલીઝ થતા હોય છે. અને જો એ વખતે એટલે કે જો સવારે 7-9 વાગ્યાની વચ્ચે જો આપણે સવારનો બ્રેકફાસ્ટ કરીએ અથવા આપણે જો આપણા દિવસનું પ્રથમ મીલ લઈએ તો એ આપણને સારામાં સારું એનું પાચન થાય છે, અને આપણા શરીરને સારો એવો લાભ મળે છે, અને સારામાં સારું એનું ડાયજેશન થાય છે. બીજી વાત કરું તો મિત્રો, સવારે સાત વાગ્યે બીપીનું ફ્લક્ચ્યુએશન વધારે થતું હોય છે. જો તમારા ઘરની અંદર કોઈ હાર્ટના પેશન્ટ હોય, બીપીના પણ જો કોઈ પેશન્ટ હોય તો તમારે એવું કામ નહીં કરવાનું કે એ લોકોને ગુસ્સો આવે. અને જો એ લોકોને સવારે 7 વાગ્યાની આસપાસ ગુસ્સો આવે તો એ લોકો માટે આ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે આપણે કોઈ પણ એવું કામ નહીં કરવાનું કે જેથી એ લોકોને સવારે 7 વાગે ગુસ્સો આવે. બીજું મિત્રો, એવું પણ એક સંશોધન થયું છે કે સવારે 9-11 વાગ્યાની વચ્ચે આપણા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ હાઈ પર હોય છે. અને જો એ વખતે જો આપણે સારી એવી એક્સરસાઇઝ કરીએ અથવા જે લોકો જો જીમ કરતા હોય તો એ લોકો જો સવારે 9-11 વાગ્યાની વચ્ચે જો જીમ કરે તો એ એમના શરીરમાં ખૂબ જ ફાયદો સાબિત થાય છે. તો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા બધા મિત્રોને શેર કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોવ, પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.